ધોળોધરાના પાદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. પાદરાના હાઉસિંગ બોર્ડના ઘરોમાં પાણી ભરાતા ઘરવકરી તણાઈ ગઈ હતી. ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને રોજબરોજના જીવનને પણ અસર પહોંચી છે, પરંતુ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોળોધરામાં પાદરાની જે સ્થિતિ જોવા મળી રહી છે તે વિશે વાતચીત કરવા માટે આપણી સાથે અમારા રિપોર્ટર તુષાર આપણી સાથે જોડાયા છે. જી તુષાર, જણાવશો કે પાદરામાં ખાસ કરીને કયા કયા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું છે અને કેવી સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી જીલન, જે રીતે મુસળાધાર વરસાદ ખાબક્યો છે શહેર જિલ્લાની અંદર, વડોદરાની જો વાત કરીએ તો વડોદરાના પાદરા તાલુકાનું પાદરા જે ગામ છે તેની અંદર વરસાદે ખૂબ મજા મૂકી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે પાદરા નગરમાં જે પાતળિયા હનુમાન રોડ આવેલો છે ત્યાં ક્યાંક ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ 40 જેટલા મકાનો આવેલા છે અને આ મકાનો પૈકી 20થી વધુ મકાનોની અંદર કમર સુધીનું પાણી ગત રાતથી વરસેલા વરસાદને કારણે ભરાઈ ગયું છે, જેને કારણે અહીં વહેતા જે 40 જેટલા પરિવાર છે પરિવારોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેમ કે ઘરમાં રહેલો જે સામાન છે સામાન પણ આ પાણીમાં ડૂબી ગયો છે. મહત્વની વાત એ પણ રહી છે કે જે રીતે આ વરસાદ ખાબક્યો હતો તંત્રએ આગળથી અગાઉ જે આગાહી કરી તે પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ એ દિશામાં કોઈ પગલાં નહોતા લેવાયા અને આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો આ તમામ અસરગ્રસ્ત લોકો છે કે જે લોકો છેલ્લા 12 કલાકથી તંત્ર તેમની વહારે આવે અને તેમને મદદ કરે તેના માટે વિચારી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધીને કોઈપણ પ્રકારની મદદ કરવામાં નથી આવી. શાળાએ જવાના સમયે બાળકો પણ ઘરમાં રહ્યા છે તો ગૃહિણીઓ પણ ઘરકામ કરી નથી શકી. આપણી સાથે કેટલાક રહીશો છે, તેમની સાથે સીધી વાત કરીશું કે જે રીતે આ સમગ્ર ઘટના બની છે. આપ આ જ વસાહતની બિલકુલ સામેની સોસાયટીમાં રહો છો, શું મદદ કરીએ, તેને શું ઘટના હતી? અમને રાતના 12 વાગે અમે બેઠા રહીને ગયા અંદર, એમની હાલાકી જોઈ, તફલીક જોઈ, ઘણે અમને આશ્વાસન આપ્યું, આ કર્યું તે કર્યું. પછી અમને ઘણા ટાઈમથી આજથી આ પ્રશ્ન નહીં 20-એક વર્ષથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે, પણ કોઈ નગરપાલિકાવાળા કે કોઈ રાજતંત્રવાળા કે કોઈ જોવા આવતા નથી. ચોક્કસથી ઘણા સમયથી પ્રશ્ન છે, ઘણા સમયથી આપ તકલીફ પડી રહ્યા છો. આપણા ઘરમાં હજી 24 કલાકે પણ તપાસ કરી ઘૂંટણ સુધીને પાણી હતું, ત્યારબાદ કમર સુધીને પાણી ગયું છે, શું તકલીફો પડી છે તમને? અમને પાણીની તકલીફ સાહેબ, આખી રાત ઊંઘી નથી, અમે આખી રાત બેસી રહ્યા છીએ પાણીમાં. હજી 2 દિવસની હતી વાતનું, કોઈ ખાવાનું અમે રાંધવું કેવી રીતે, ખાવું કેવી રીતે પાણીમાં. આ તકલીફ અમને 15-20 વર્ષથી આ ચાલી રહી છે અહીંયા. અગર પાણીનો કોઈ નિકાલ નથી ને પાણી ભરવું જ રહેશે અમારે. ચોક્કસથી પાદરા પાલિકાના જે પ્રમુખ છે, પ્રમુખનો જ આ મત વિસ્તાર છે, એના અવારનવાર અહીંયા આવતા બી હશે, તો શું આટલી મોટી સમસ્યા એમના ધ્યાને નથી અને ક્યારેક રજૂઆત નથી કરી? આપ આગેવાન છો, શું કહેશો? અમે 2 દિવસ પહેલાં જ એમને રજૂઆત કરી હતી, પણ એ પ્રમુખશ્રી બી નથી આવ્યા ત્યાં. અમે ત્યાં આગળ આવેદનપત્ર આપ્યા તો અમે ખુરશી પર ચોંટાડી દેવા. એમને અમે એ કહેવા માંગીએ છીએ તંત્રને કે જ્યારે ફ્રી મોન્સૂન સત્ર જ્યારે ચાલતું હોય, જે એના પૈસા જે સરકાર એમ આપતી હોય, તો પાદરાની અંદર જે આ હાઉસિંગ સોસાયટીની અંદર જે લોકો ગરીબો રહે છે એમની અંદર એક ગરમે જઈને તમે જોયું હશે કે એટલા બધા ખાવાના ફાંફા પડી રહ્યા છે એમને, એમને સામાનનું નુકસાન થયું છે, નાના નાના બાળકો બહાર ઊંઘવાનો એમને વારો આવેલો છે. તો અમે માંગણી કરેલી પ્રમુખશ્રી ભાઈ કે તમે આ એમને એ સુવિધા કરી આપો કે એમને ખાવા પીવાની બી સુવિધા કરી આપો. એ મારે ચોક્કસથી આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે સીધી વાત કરીશું. બેન, ગત રાતથી વરસાદ પડે છે, ખૂબ હેરાન થયા છો, નાના નાના બાળકોને પણ તકલીફ પડી છે, શું કહેશો તમે? અમે રાતના 12 ડેપુનામાં સુઈ રહ્યા, હજુ તલી ખાધું નહીં, કશું નહીં, કોઈ આમ પર જોવા બી નથી આવતું. અમે આજે આખી રાત રાતના તો વરસાદમાં લઈને મારા છોકરાને બધા તો બહાર પડી રહ્યા. અમે ડેપુના અંદર બધું અમારો ઘરનો સામાન પલળી ગયો, બધું અનાજ ભરેલું હતું એ બી પાણીમાં પલળી ગયું. ચોક્કસથી આપણી સાથે કેટલાક નાના બાળકો બી છે કે બેટા હું તમને પ્રશ્ન પૂછીશ, તમે ભણવા જાઓ છો, આજે કેમ ભણવા નથી ગયા? વરસાદના લીધે નહીં ગયા, ઘરમાં પાણી ભરાઈ ગયું. કેટલું પાણી હતું ઘરમાં? ઢીંચણથી. ચોક્કસથી આપણી સાથે એક અન્ય મહિલા બેન પણ છે, તેમની સાથે વાત કરીશું. બેન, જે રીતે પાણી ભરાયું છે, વારંવાર રજૂઆત કરી છે, ઘરમાં શું નુકસાન થયું છે? વાસણ પલળી ગયા, ગોદરા પલળી ગયા, છોકરાના દફતર પલળી ગયા બેન, તો આજે ભણવાય નહીં મોકલ્યા. ને સાંજના 12 વાગ્યાના અમે એવી રીતે છોકરા લઈને બેસી રહ્યા છે પાણીના અંદર, કોઈ જોવાય નહીં આવ્યું, કોઈ ખાવા આપવાય નહીં આવ્યું બેન. છોકરાના બાળકો બધા નાના નાના છે,
નિસાર બનતા છોકરા અત્યારે ઘેર લઈને બેરાવા પડ્યા છે સાહેબ. ચોક્કસથી જે રીતે વરસાદી માહોલ હતો અને જે મેઘમલ્હાર થયો તાદરા પંથકમાં અને તેને કારણે આજે હાઉસિંગ બોર્ડના જે 40 વધારે મકાનો છે મકાનના રહીશોને અત્યારે તો વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી જીલન જી બિલકુલ તુષાર આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો વડોદરાના પાદરામાં જે રીતે વરસાદ ખાબક્યો છે તેના કારણે ઘણા લોકો આ રીતે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.